Meine Bibliothek ist eine Strategie. यह तन मन आत्म समर्पण हो गुरुदेव तुम्हारे चरणों में यह तन मन आत्म समर्पण हो महावीर तुम्हारे चरणों में यह तन मन आत्म समर्पण हो गुरुदेव तुम्हारे चरणों में ओ महावीर तुम्हारे कुंद कुंद मुनिराज के चरणों में गुरुदेव तुम्हारे चरणों में जेना प्रतापे अंतरे सर्जात शुद्ध प्रकाश तो जेथी अनादिनो महामोह अंधकार कड़ी जतो बोधि समाधि शांति सुखनो सिंधु जेथी उछड़ तो विराज चंद्र प्रशांत किरणो पूर्व उजाल जो पूर्व उजाल जो सर्वज्ञनो धर्म शु शरण जानी आराध्य आराध्य प्रभाव यानी अनाथ एकांत सनाथ थाशे तेना बिना कोई न बाह्य शास मंत्र तंत्र औषध नहीं जेथी पाप पलाय वीतराग वाणी बिना अवर्ण कोई उपाय वचनामृत वितराग ना परम शांत रस मूल औषध जी भव रोग ना कायर ने प्रति हो सुर असुर नर पति बंद्य ने प्रविनष्ट गाति कर मने प्रण मन करो धर्म करता तीर्थ श्री महावीर ने तत्व विचारणा आचार्य प्रभु श्री पद्मनंदी आचार्य महाराज विरचित पद्मनंदी पंचविंशति सत्शास्त्र के आधारे अधिकार पहलू धर्म उपदेशामृत अवलंबन थी वंश भव ने सफल करवो एटले के जन्म जरा अने मृत्यु ना चतुर्गति अने पंचेन्द्रिय ना परिभ्रमण अने दुखों माथी आपना आत्मा ने मुक्त करवो केवी रीते करवो ये परम कृपा करी अने परम करुणा करी अने आचार्य महाराज आपने समझावे छे मुख्यपणे उपदेश मुनियों ने छे कि जेने शुद्ध आत्मज्ञान प्रकट कर्युं छे अने त्यार बाद एनी पूर्णता ने प्राप्त करवा माटे संयम ना मार्ग पर आरूढ़ थया छे અને એમાં સંયમના માર્ગ પર જ્યારે જઈએ ત્યારે બે પ્રકારના સંયમ હોય છે
એક અંતરનો સંયમ હોય છે, એક બાહ્ય સંયમ હોય છે. એટલે બાહ્ય જે કંઈ પણ તપ ઇત્યાદિ કરીએ એને બાહ્ય ચારિત્ર કહેવામાં આવે છે. અને મોક્ષ માર્ગમાં જ્યારે કોઈ પણ જીવ આરૂઢ થાય, વર્તમાન થાય, જાગૃત થાય, પુરુષાર્થવંત થાય, ત્યારે સૌથી પહેલા એના જીવનમાં બાહ્ય ચારિત્ર આવે છે. એ બાહ્ય ચારિત્રને અવલંબન, બાહ્ય ચારિત્રને અંગીકાર કરીને, એનું અવલંબન લઈને, એને સારી રીતે પાળીને, અંતર ચારિત્ર પાળવાની યોગ્યતા, શ્રદ્ધા, દ્રઢતા, કૃતનિશ્ચયપણો પોતાના જીવનમાં પ્રગટાવે છે. અને જેમ સાચા દેવગુરુ અને ધર્મ પ્રત્યે એ પૂર્ણ ધર્મમય જ છે, એ પૂર્ણ સુખમય જ છે, એમનું અવલંબન એ કોઈ પણ જીવને સાત્વ સુખ અને આનંદનું કારણ છે, ઇનએવિટેબલ કારણ છે, એવું અંતરંગમાં નક્કી થતા એમના પ્રત્યેની અંતરભક્તિ વધતા એ પોતે અંતર ચારિત્રનું પણ પાલન કરે છે. તો બાહ્ય ચારિત્ર જે અંતર ચારિત્ર તરફ લઈ જાય છે, એની દ્રષ્ટિ આપે છે, એને સુદૃઢ અને મજબૂત કરાવે છે, એની શ્રદ્ધા કરાવે છે, એમાં પોતાને પુરુષાર્થવંત કરાવે છે, અને અંતર ચારિત્રનું પાલન કરતા કરતા એ શાશ્વત સુખ અને આનંદનો ધામ એવું જે પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે, જે કેવળ જ્ઞાનમય છે, જે કંકુત કે નવત સુખ શાતાને આનંદથી ભરેલું છે, જે અનંત પ્રકાશ અને ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ છે, કોટી સૂર્ય પણ જેની સામે કોઈ પણ વિસાદમાં નથી એવું જે અનંત આનંદનો પિંડ છે, એનું લક્ષ્ય કરતા કરતા એ મારું સાચું સ્વરૂપ છે એનું લક્ષ્ય કરતા કરતા એ અંતર ચારિત્રનું પાલન કરતા કરતા આગળ વધતા ક્રમશઃ સાત્વ સુખ અને આનંદને પામે છે. તો આ આખો એનો આશય છે. એના માટે આ બાહ્ય ચારિત્રની જેમાં 10 ધર્મની વાત ચાલતી હતી, એ 10 સપ્ત વ્યસન વિશે બધું કહી દીધું. હવે 10 ધર્મની વાત ચાલતી હતી એમાં ઉત્તમ બ્રહ્મચર્ય વિશેની થોડીક વાત હજુ આપણને કરે છે. બાહ્ય અને અંતર બંને બહુ મહત્વના છે. 454 પત્રમાં કૃપાળજીએ એનું હેડિંગ શરૂઆત જ એવી રીતે કરી, જુઓ હોય વચનામૃત તો જોજો, 454 પત્રમાં કીધું છે. જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે તે કેમ હશે? જ્યારે જ્યારે આપણે જ્ઞાની પુરુષનું વચન વાંચીએ ત્યારે આપણા અંતરમાં એનો મહાન વિવેક થવો જોઈએ. ક્યારે કીધું હશે, કેવી પરિસ્થિતિમાં કીધું હશે, કેટલો એનો ઘોઘાટ છે એ સમજવાની જેટલી જેટલી જીવમાં શક્તિ આવે એટલો એટલો એ મહાપુરુષ પ્રત્યે અંતરનો સાચો આવિર્ભાવ આદર ભાવ પ્રગટે, અને જેટલો જેટલો આદર ભાવ પ્રગટે એટલો એટલો એની આજ્ઞામાં આરૂઢ થઈ અને આત્મકલ્યાણના માર્ગે આગળ વધે. એટલે માત્ર વાંચવું તો ઈષ્ટ નથી, ટ્રાય ટુ રીડ બિટવીન ધ લાઇન્સ. વાંચીએ ત્યારે એનો મર્મ, એનો ભેદ, એની અપેક્ષા, એનો કહેવાનો જે પરમાર્થ છે એ અંતરની અંદર એકદમ જાગૃત થવો જોઈએ. અંતરમાં જો એક ચોટ કરે તો અંતર એકદમ સફાળો જાગી જાય છે, અંતર વૈરાગ્યવાન થાય છે, અંતર વિવેકી થાય છે, અંતર સદબુદ્ધિવાળું થાય છે, અને આ જગતના પ્રપંચોથી નિવૃત્તિ અને આત્મકલ્યાણના માર્ગમાં પ્રશસ્ત થાય છે. જો 454 માં શું કીધું, ઓમ આપણે જે કીધું એનું અવલંબન કે છે, સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી. તું ગમે એટલા શાસ્ત્રનો જાણકાર હો, અહીંયા તો તીર્થંકર ભગવાનનું વચન એમની સાક્ષી કહે છે, સંસાર સ્પષ્ટ પ્રીતિથી, સંસારમાં હોઈએ ખરા, ઘર હોઈ શકે, કુટુંબ હોઈ શકે, પરિવાર હોઈ શકે, દીકરા દીકરીઓ હોઈ શકે, જન્મના મરણના ઉદ્ઘાટનના કે બર્થડેના પ્રસંગમાં જવું પડે એનો કોઈ નિષેધ નથી ગૃહસ્થને માટે, પણ સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો, એ કરવા છતાં પણ મારે કરવું પડે છે, ક્યારે છૂટું ક્યારે છૂટું એવો અંતરમાં ભાવ આવે છે. જો એની અંદર રુચિ હોય, જો એની અંદર આનંદ હોય, જો એની અંદર પ્રસન્નતા હોય, જો એ કરવું બહુ આનંદમય લાગતું હોય તો કહે છે કે તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી. ક્રિયાનો નિષેધ નથી, શ્રદ્ધાની વાત ચાલે છે. ક્રિયા તો કરવી પડે કારણ કે આપણી દશામાં અત્યારે છે, ચારિત્ર મુનિનો એ પ્રકારનો ઉદય છે, પણ શ્રદ્ધા શું કહે છે, કરવા છતાં પણ અરે રે ભગવાન આવું મારે કરવું પડે, ક્યારે હું આમાંથી છૂટું, ક્યારે હું માત્ર પોતાના આત્માનંદનો લબાલબ જે રસ છે, આનંદ છે એની અંદર સ્થિર થઈ જવું, એવો કંઈક ભાવ આવે ભલે પ્રગટ નથી કરી શકતો.
સાચા સુખનો સ્ત્રોત જે છે એ જાણ્યો હોય, સદ્ગુણના ઉદ્દેશથી જાણ્યો હોય, સત્શાસ્ત્રના અધ્યયનથી જાણ્યો હોય અને એ પ્રાપ્ત કરવાની જેના અંતરમાં તાલા વેલી હોય એ જે વેલો પણ એમાંથી છૂટે છે. એ જે ભલે અત્યારે મોક્ષ માર્ગ ઉપર નથી પણ એ મોક્ષ માર્ગ ઉપર પણ આવવાનો છે અને એ મોક્ષ માર્ગને પામવાનો પણ, એમ કહેવું તે કથનચિત ઉચિત ગણાય. કારણ કે કહે છે કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી. સાંભળવાની વાત તો જુદી છે, દર્શન કરે સાંભળે ત્યારે એના પ્રત્યેની મહત્તા હોય, એ જે કહે છે સાચું હોય, એમાં આત્મકલ્યાણનો માર્ગ છે એવું નક્કી થયું હોય માટે એને સાંભળવા બેસે છે. આ વિવેક નંબરનો સ્વાર્થ છે. સાંભળે ત્યારે પણ કંઈક ને કંઈક એમાં મારું આત્મકલ્યાણ સમાહિત છે એમ સમજીને સાંભળે, તે વાત તો બાજુ પર રહી. અહીંયા કહે છે કે તેણે જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી. એના દર્શનની જેટલી મહત્તા છે, એમની દશા જ એટલી અદભુત છે, એમનો એટલું બધું વૈરાગ્ય જમકૃત થયેલો હોય છે, એટલું બધું અજગર પ્રત્યે ઉદાસીન દ્રષ્ટિ હોય છે, એટલું બધું સર્વજીવો પ્રત્યે વાત્સલ્ય અને પ્રેમ હોય છે કે એના દર્શન કરતા એની આંખ પાંખ મિલાવતા જ આ જીવને હાશકાર થયા કરે છે. બધી હાશ જાણે દર્શન કરીને ધન્ય થયા એવું ભાવ થયા વિના રહેતો તો તે જ્ઞાની પુરુષને ઓળખ્યા પણ નથી, એમના દર્શન પણ કર્યા નથી, તો વળી સંસાર સ્પષ્ટ કૃતિથી કરવાની ઈચ્છા ન થાય એવું ચારિત્ર તો ક્યાંથી આવ્યું હોય? એ તો દૂરની વાત છે. એટલે શું કહે છે, જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરિક્ષેપણાને ભજે છે. શરીરનું બધું બળ કમર ઉપર છે, કમર તૂટી ગઈ હોય તો, કમર તૂટી ગઈ હોય તો ગમે તેવો માણસ જઈને લાત મારી શકે એવું ગમે એવો મોટો પહેલવાન હોય, ગામમાં હોય કે ધારાસિંહ, એની સાથે ગમે એવો એક સુપરકડી માણસ જઈને પણ એને ગમે તેમ ટીઝ કરી શકે, કારણ કે ઉભો થઈને કાંઈ પણ કરી શકે ને એનું બળ બધું ખલાસ થઈ ગયું છે. બધું બળ કમરમાં જ ઉભો થઈને એ કંઈ રિવેન્જ લઈ શકતો નથી, કંઈનો પ્રતિકાર કરી શકતો નથી. જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય એટલે ઘણું ખરું બધું બળ પરિક્ષેપણાને ભજે છે, એટલે ખલાસ થઈ જાય, બધું બળ ખલાસ થઈ જાય છે, ઘટી જાય. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષ વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે. ઉપદેશ એમાં કૃપાળુએ મૂક્યું છે, 10-12 ગાંઠલા ઓળીને પછી લાકડીનો ગમેટનો માર મારીએ તો બિલકુલ માર લાગતો. રાગના દ્વેષના વિષયના કશાયના અહંના મમત્વના કર્તૃત્વભાવના દેહાત્મ બુદ્ધિના એવા બધા આવરણો ઓઢી અને ગમે એટલો સત્સંગ કરીએ તો પણ ક્યારેય ફોદાઈ થતો નથી. એટલે કહે છે કે તે પુરુષે તે વિશે તે પ્રકારે સંસારી બળ હોય છે, સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે. હવે આપણો વિષય છે એને અનુરૂપ એક વાક્ય જે પણ સમજી લઈએ. જ્ઞાની પુરુષને જોયા પછી, જ્ઞાની પુરુષને જાણ્યા પછી, જ્ઞાની પુરુષને સાંભળ્યા પછી, જ્ઞાની પુરુષ ખરેખર જ્ઞાની જેવો અંતરંગમાં નક્કી થયા પછી એની આજ્ઞાએ ચાલીસ તો અવશ્ય મારું કલ્યાણ થશે અંતરંગમાં સુસ્થિત થયા પછી, સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. આટલું થયા પછી પણ જો જીવની દ્રષ્ટિ પંચેન્દ્રિયના વિષયોમાં જવા લાગતી હોય, પંચેન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ એને લાગતી હોય, હજુ સુધી એને કેમ પ્રકારે ઈચ્છા એમાં એમાં જ રમ્યા કરતી હોય તો તે હજુ સુધી જ્ઞાની પુરુષને ઓળખ્યા નથી. કારણ કે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય અને જીવ પરવસ્તુમાં રાચે એ ત્રણ કાળમાં બની શકે નહીં. જ્ઞાની તો એવા ના જ હોય પણ તને પણ એની અસર થયા વિના રહે. જ્ઞાની તો એવા છે એમ કીધું જ છે આપણે નાટક સમયસારમાં કે વિજ્ઞાની મગ્ન વિષય સુખ માહી યહ વિપરીત સંભવે નાહી. ત્રણ કાળ ત્રણોકમાં જ્ઞાનીને વિષય હોય શકે, ભોગ હોય શકે, પરંતુ એમાં રુચિ હોતી જો પાંચમા ગુણસ્થાન સુધીનો શ્રાવક હોય તો બધું જ હોય, ઘર હોય, કુટુંબ હોય, પરિવાર હોય, દીકરા દીકરી હોય, નોકરી ધંધા બધું જ હોય, પણ એમાં એને રુચિ હોતી, જો એમાં રુચિ થાય તો એ નિયમથી મિથ્યા દ્રષ્ટિ એમ. અહીંયા આગળ પણ જ્ઞાની પુરુષના દર્શન કર્યા પછી એ જીવને સંસાર વૃત્તિની રુચિ રહેતી નથી. જે સંસારમાં ચરિત્ર મોનીનો ઉદય છે એટલે ભોગવે છે, આપણા જેવી ક્રિયાઓ કરે છે, પણ એમાં લાભ કાળાનો ખરાબ કે આપણે જ્ઞાની કરેલા આખા તો આપણે એકને ના ના ના
એ કરવા છતાં પણ કરતા નથી એવી અદ્ભુતતા એમનામાં છે. એ કરવા છતાં પણ દ્રષ્ટિ પોતાના શુદ્ધ ચૈતન્ય ઉપર રહે છે એવી અદ્ભુતતા એમનામાં છે. એ કરવા છતાં પણ એની અંદર તન્મય થઈ જતા નથી, એકાકાર થઈ જતા નથી, રાગ દ્વેષનું પરિણામ કરતા નથી, સુખ કે દુઃખ બુદ્ધિ કરતા નથી, ફળની આકાંક્ષા રાખતા નથી, અને જે કંઈ પણ બને એનો સહજપણે કોઈ પણ પ્રકારના નિમિત્તને દોષ દીધા વિના કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ કર્યા વિના સ્વીકાર કરે છે. માટે એમની ને મારી આપની અજ્ઞાનીની ક્રિયામાં લાખ ગણાનો અંતર છે. વિચાર, આ બાહ્ય ચારિત્ર એમને નથી કીધું, બાહ્ય ચારિત્ર તે અંતર ચારિત્રનું કારણ છે, અંતર ચારિત્ર તે અંતર દ્રષ્ટિનું કારણ છે. અને જેમ જેમ અંતર દ્રષ્ટિ પોતાના શુદ્ધ ચૈતન્ય ઉપર દ્રષ્ટિ રાખી અને બાહ્ય ચારિત્રથી બળ પ્રગટાવી અને અંતર ચારિત્રમાં જીવ વર્ધમાન થાય છે, તેમ તેમ જીવ મોક્ષ માર્ગ પર સરસરાટ આગળ વધતો. એના માટે મુનિઓને ઉપદેશ કરતા આ બાહ્ય ચારિત્રની વાત ચાલે છે, જેમાં બ્રહ્મચર્યની વાત અત્યારે ચાલી રહી છે. ગાથા નંબર 114 છે, 57 નું પાન છે, પૃષ્ઠ સંખ્યા 57, ગાથા નંબર 114 ચંદ્રમુખી જે માતાની કુત્સિત કુક્ષી વિષ્ઠા મૂત્ર અને તુચ્છ જંતુઓથી વ્યાપ્ત તથા ગુણાનજનક આતરડા આદિથી પરિપૂર્ણ છે એવી તે કુખમાં ઉત્તમ સ્ત્રીઓનું પણ વીર્ય અને રજથી નિર્મિત શરીર ઉત્પન્ન થયું છે. તે ઉત્તમ સ્ત્રી પણ ક્લેશજનક રસ આદિ ધાતુઓથી યુક્ત અને મળ આદિથી પરિપૂર્ણ છે. છતાં પણ આશ્ચર્ય છે કે તેને પ્રતિભાશાળી વિદ્વાન ચંદ્રમુખી ચંદ્ર જેવા મુખવાળી બતાવે. આજે જ આવ્યું આપણે અભિષેક કર્યા પછી જે સ્તુતિ લઈએ છીએ એમાં કુલ્યાણ બી બાર વાગ્યા દીપે ચામ ચાદર મણી હાડ પિંજરા દે પીતરિયા સમ જગત મેં ઔર નહીં ગિનગે. દીપે ચામ ચાદર મણી, અંદર તો શરીરનું જો વિશ્લેષણ કરવામાં આવે એમાં તો રુધિર ને ચર્મ અને વિષ્ઠા અને બીજી લોહી ને કફ ને માંસ ને પરુ ને એ બધું ભર્યું છે. એનું જો ડિસેક્શન કરીને એક વાટકામાં અલગ અલગ બધી વસ્તુ આપવા માંડે ઉભા ના રહીએ. અરે એક સ્ત્રીનું કૃપાદેવ મૂક્યું છે, કોઈ સ્ત્રીના શરીરને જોઈને જોઈકારી ભાવ થતો હોય તો ત્વચા વિનાનું સ્ત્રીનું સ્વરૂપ વિચારી લેજો. વિચાર કે આ સ્ત્રી છે ખાલી ત્વચા ઉપરથી કાઢી લીધી હોય, એકદમ લોહી ને બધું નીકળતું હોય, માંસ દેખાતું હોય, માખો બળબડબડ કરતી હોય, ત્યાં તને કેટલો રાગ આવશે, કેટલો રાગ થશે એ વિચારવાથી તરત જ એના પ્રત્યેથી વિશેષ વિશેષ વિરામ છૂટે. એમ અહીંયા પણ કહે છે કે ભાઈ દીપે ચામ ચાદર મળી, અંદર આ જ બધું ભરેલું છે, ઉપર જે ચામડી મળેલી છે એ ગોરી ચામડી છે, એ ચામડીને જોઈને આ જીવને અંદર વિકારી ભાવ થાય છે. દીપે એ દીપે જેના માટે અંગો છે તો એ વસ્તુ ના બનેલા, પણ અંગો ઘાટીલા છે, અંગો આકર્ષક છે, અંગો લાવણ્યમય છે, બહારથી જે દેખાય છે એનાથી આ જીવ તરત જ એનાથી મોહિત થઈ જાય છે. એટલે કે છે કે દીપે ચામ ચાદર મણી, અંદર શું મળ્યું છે, હાડ પિંજરા દે, માત્ર એક હાડકા માંસ અને પરુ જ ભરેલા એનાથી ભરેલો આ શરીર છે. એની અંદર નવદ્વારેથી નિરંતર મેલ વહ્યા કરે એવું આ શરીર છે. જો જગતમાં વિવેક દ્રષ્ટિથી વિવેક બુદ્ધિથી વિચાર કરવામાં આવે તો ઘૃણા કરવા માટે આ દેહ છે એના જેવી બીજી કોઈ પણ વસ્તુ નથી. એવું એમાં છે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય પછી જો થોડોક સમય જાય અને સડવા માંડે, સડવા માંડે એકદમ વિકૃત દેખાય, કાળું થઈ જાય, જોઈને ડર લાગે એવું થઈ જાય, આવું બધું એમાં વિકૃતિઓ ઉત્પન્ન થાય. જ્યાં સુધી ભગવાન આત્મારામ બેઠો છે ત્યાં સુધી જોવાની જાણવાની શક્તિ છે,
પડી જતો નથી, ગળી જતો નથી, સડી જતો નથી, અને એમાંથી દુર્ગંધ વગેરે હજુ છે ખરા અંદર, પણ બહારમાં દેખાતા નથી. પણ જેવું એક વખત ચાલી જાય એનું અસલ રૂપ છે એ દેખાય. તો કહે છે કે દીપે ચામ ચાદર મળી હાડ પિંજરા દે ભીતર આસમ જગત મે આજગત ની અંદર ઓર નહીં કિનકે ગુણા કરવા જેવું એને લાયક બીજું કઈ પણ છે એમાં. આજી કેમ બોયો છે એક સમજાવે છે આપણને કે જે માતાની કુત્સિત કુક્ષી, કુક્ષી એટલે કોક, કુત્સિત એટલે ગંદી અનેક પ્રકારના મળથી ભરેલી એવી કુત્સિત વૃષ્ટિ કુક્ષી વિષ્ટા મૂત્ર અને તુચ્છ જંતુઓથી વ્યાપ્ત છે. એની અંદર પણ વિષ્ટા છે, એની અંદર પણ મૂત્ર છે, એની અંદર પણ અનેક પ્રકારના જંતુઓથી વ્યાપ્ત છે તથા ઘૃણાજનક આંતરડા આદિથી પરિપૂર્ણ છે. તો પણ તે એમને પોતાનો અનુભવ લખ્યો છે, પત્ર નંબર યાદ નથી પણ વાંચો. આ તે કેવી વાત કે જે જગ્યાનો, જે જગ્યાની વાત કરવામાં આવે એમાંથી જે પદાર્થ નીકળે છે એને ગંદો કહેવામાં આવે. એ વસ્તુ એકદમ ચોખ્ખી રાખીએ છીએ એમાં આ જેવું મોહી પડે છે. પરિપૂર્ણ છે ટૂંકમાં એમાં સારું કઈ પણ છે નહીં. કેળના ઝાડના મૂળમાં જુઓ તો એના મૂળમાં સારું કઈ હોતું નથી, માત્ર પાણી, એમાં કઈ સારું હોતું નથી. એમાં પણ બહુ મૃતક સડહી મસાન માહી કાક જો ચોચે ઘર. આઠ પંદર દિવસ નું સડેલું મળતું હોય અને જો કાકડા ને ક્યાંથી હાથમાં આવી જાય તો કા 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 કરીને મહાસભા બોલાવે છે અને ચાંચ મારી મારીને મીજવાની મારે છે. આ હા હા આજે મારે જલસો. એમાં અનેક ગંદકીઓથી ભરેલું આ શરીર છે, એમાં આ જીવ પોતે રમે છે અને રમીને પાછો પોતાને આનંદ માને છે. વિચારવા જેવું છે કે કેટલી મોહની તીવ્રતા છે કે કર્યા પછી પણ અરે હું આ શું કરી રહ્યો છું એવું એને થતું નથી. જો થાય તો માત્ર શું કૃપાણ દેવ મૂક્યું છે, ભોગ વખતે યોગ સાંભળે તે મહાપુરુષનું લક્ષણ છે. શબ્દ બીજો ત્યાં ભોગ કરતા યોગ સાંભળે અળકર્મી નિશાન એમ શબ્દ ત્યાં મૂક્યું છે. ભોગ કરતા યોગ સાંભળે, ક્રિયા તો ભોગની છે, કરી તો રહ્યો છે કર્મના ઉદયની વાત, પણ તમે જે વિવેક છે ને મહાન કર્મના બંધ થી આપણે બચી જઈએ. કરવા છતાં પણ જાગૃતિ પૂર્વક અંતરના ભાવ પૂર્વક જો ખેદ હોય, પશ્ચાતાપ હોય, આ કરવા જેવું નથી એવું અંતરમાં જાગૃતિ હોય તો મહાન કર્મના બંધ થી આપણે બચી જઈએ. તો કે આદિથી પરિપૂર્ણ છે એવી તે કુખમાં ઉત્તમ સ્ત્રીઓનું પણ વીર્ય અને રજથી નિર્મિત શરીર ઉત્પન્ન થયું. અહીંયા ઉત્પન્ન, અહીંયા ઉત્તમ એટલે વ્યવહારમાં જે દ્રષ્ટિથી ઉત્તમ કહેવામાં આવે છે એની વાત છે. જે હમણાં વાત કરી કે શરીર સૌષ્ઠવ સારું છે, ઘાટીલા અંગ છે, દાંત કડમની કે દાડમની કળી જેવા દાંત છે, અથવા હરણી જેવી આંખ છે, અથવા માછલી જેવા કાન છે, એ વગેરે વગેરે જે કંઈ પણ હોય તે ઉત્પન્ન થાય એવી સ્ત્રીઓનું પણ વીર્ય અને રજથી નિર્મિત શરીર ઉત્પન્ન થયું છે. એમનું શરીર પણ શેનું બનેલું છે તો કે કુખની અંદર એ જ ગંદકીની અંદર વીર્ય અને રજથી નિર્મિત છે. એ પણ પિતાનું વીર્ય અને માતાની રજ એમાંથી ઉત્પન્ન થયેલું શરીર છે. તે ઉત્તમ સ્ત્રી પણ ક્લેશજનક રસ આદિ ધાતુઓથી યુક્ત અને મળ આદિથી પરિપૂર્ણ છે. એટલે કહેવાતી ઉત્તમ સ્ત્રી પણ, કહેવાતી જેને તમે બ્યુટીફુલ કે જે શબ્દો કહેતા હોય તે સ્ત્રી પણ ક્લેશજનક રસ આદિ ધાતુઓથી યુક્ત અને મળ આદિથી પરિપૂર્ણ છે. જેને જોઈને દુર્ગંધ ઉત્પન્ન થાય, જેને જોઈને ક્લેશ ઉત્પન્ન થાય,
જેને જોઈને ચિત્રી આવે એવી કહે છે કે રસ આદિ ધાતુઓથી યુક્ત અને મળ આદિથી પરિપૂર્ણ છે, એમાંથી જ બનેલું છે અને એમાં પણ એ જ ભરેલું છે. છતાં પણ આશ્ચર્ય છે કે તેને પ્રતિભાશાળી વિદ્વાન ચંદ્રમુખી એટલે કે ચંદ્ર જેવા મુખવાળી બતાવે છે. પ્રતિભાશાળી વિદ્વાન એ વિદ્વાન એવા છે કે જે ઘણા અભ્યાસી છે, ઘણી પ્રતિભા છે, કોઈ પણ વસ્તુનું સારા નરસાપણે યોગ્યપણે વર્ગીકરણ કરવામાં જે મહાન પીઢ છે એવા વિદ્વાનો છે એ પણ કહે છે ચંદ્રમુખી એટલે ચંદ્ર જેવા મુખવાળી બતાવે છે. કારણ કે એ જીવ પણ બહિર દ્રષ્ટિ છે, માત્ર બહારનું રૂપ જ જોયે છે, પણ વાસ્તવિક દ્રષ્ટિએ એ તત્વ શેનું બનેલું છે એમાં એની દ્રષ્ટિ જતી નથી. આશ્ચર્ય છે, આશ્ચર્ય કાં તમે જુઓ છો કે એનું જ બનેલું છે, એમાં જ મળી જવાનું છે. પંચ મહાભૂતમાંથી બનીને પંચ મહાભૂતમાં જ વિલીન થઈ જવાનું છે એવું આ શરીર છે. એને પણ કહે છે કે પ્રતિભાશાળી વિદ્વાન, વ્યવહારિક દ્રષ્ટિ જેને બહુ મોટા વિદ્વાન, સાહિત્યકાર, કવિ, લેખક કહેવામાં આવે એવા જીવો પણ ચંદ્રમુખી એટલે ચંદ્ર જેવા મુખવાળી બતાવે. ચૌધરી કા ચાંદ બહુ નાના હતો તારે પિક્ચર આવ્યું, એમાં એક આવું ગીત છે કે જેમાં એની એની સૌંદર્યના વખાણ કરે, ચૌધરી કા ચાંદ હો યા આફતાબ હો, એમ કરીને એના આખા ગુણના વર્ણન કરે છે, શરીર કેટલું બધું એનું સુંદર છે. અને એમાંથી એક બીજું ગીત હતું મને લાગે જો એની ઓકર કંઈ ગાયેલું, મને તો શબ્દો બરાબર યાદ નથી, પણ એ દુનિયા ગોલ હૈ ઉપર સે કંઈક છે, અંદર તો દેખો બાબુ ક્યાં બિલકુલ પોલમ પોલ હૈ, એ દુનિયા ગોલ હૈ. અત્યારથી ઉપરથી જોવો તો એટલી બધી આકર્ષક લાગે છે કે જાણે આ હા હા હા, દુનિયામાં તો ફિલ્મી દ્રષ્ટિની કોઈ વાત કરે ફિલ્મ જગતની, ભલે એ તો આપણે એકદા વૈરાગીને પ્રાપ્ત થઈને બેઠા છીએ, પણ સામાન્ય રીતે બહાર જાઓ ક્યાંક વાત ચાલતી હોય, હીરો ને હિરોઈન હા ને તે, અરે એવી વાતો પર થાકી ને એટલું બધું કે કેટલા જલસા કેવા મહાપુરુષ છે એવું બધું એને અંતરમાં લાગતું હોય, પણ જરાક અંદરજીને જુએ તો એના જેવી ગંદકી એ ક્યાંય પણ જોવા મળે નહીં એવી હકીકત છે. એ દુનિયા ગોલ હૈ, ઉપરથી જોવો તો એકદમ પોલિશ અને સરસ રાચવા માચવા જેવી લાગે, પણ અંદર તો પોલમ પોલ એવું આ શરીરની અંદર છે. બહારમાં દેખાતી બ્યુટી ને સૌંદર્ય છે પણ એ ક્ષણિક છે, એ જેમ ઉંમરતા એની સાથે ઢળતું જવાનું છે અને કંઈ વાસ્તવિક સુખ આપી શકે એવું નથી. બલકે એમાં આસક્ત થવાથી જીવ વર્તમાનમાં પણ દુઃખી થાય છે, વર્તમાનમાં પણ પશ્ચાતાપને પામે છે અને પરિણામે તો દુઃખ દુઃખ અને દુઃખનો સમુદ્ર જ છે. ઘણા પુરુષો એમ કહેતા હોય કે ભાઈ બહુ તોફાની અથવા કોઈ રીતે સેટલ ના થતા તો એના ગળામાં ધૂસરી નાખી દો, એને લગ્ન કરાવી દો, એની વાત પતી ગઈ, જવાબદારી માથે પડે અને પછી ગૃહ સંસાર ઉભો થાય એટલે એ રીતે પ્રકારે પછી એમાં સેટલ થઈ જાય. ખરેખર તો જુઓ તો એમાં ગુંચવાઈ જાય છે, ખરેખર તો જુઓ એની અંદર આખું તન્મય થઈ જાય, એવો અંદર પલોટાઈ જાય છે કે એમાંથી નીકળી શકે જ નહીં. એવું એક સુંદર વાક્ય કૃપાળુજી પત્રાંક 608માં વિચારવું ક્યારેક શાંતિ થઈ ગયા, આમાં શું કીધું હશે કૃપાળ, બે લીટીનો પત્ર છે, ચાર લીટી નો સોરી, પત્રાંક 608 જો શું લખ્યું છે વિચાર. તથારૂપ ગંભીર વાક્ય નથી, કૃપાળ જો લખે છે, તથારૂપ ગંભીર વાક્ય નથી તો પણ આશય ગંભીર હોવાથી એક લૌકિક વચનનું, અલૌકિક વાત છે, એક લૌકિક વચનનું આત્મામાં હાલ ઘણીવાર સ્મરણ થઈ આવે છે. જો જ્ઞાની પુરુષ છે, લૌકિક વચનો પણ પરમાર્થ રૂપે પરિણામે છે એમને પોતાને, એટલે કે છે તથારૂપ ગંભીર વાક્ય નથી તો પણ આશય ગંભીર હોવાથી એક લૌકિક વચનનું આત્મામાં હાલ ઘણીવાર સ્મરણ થઈ આવે છે. તે વાક્ય આ પ્રમાણે છે, રાંડી રૂએ માંડી રૂએ પણ સાત ભરતાર વાળી તો મોઢું જ ન ઉગાડે. સમજો પરમાર્થ શું કહે છે, રાંડી રૂએ માંડી રૂએ પણ સાત ભરતાર વાળી તો મોઢું જ ન ઉગાડે. વાક્ય અગંભીર હોવાથી લખમામાં પ્રવૃત્તિ ન થાત, સામાન્ય રીતે પરમાર્થની આ વાતો ચાલતી કે આવું આવે નહીં એમ છે, પણ આશય ગંભીર હોવાથી વાક્ય અગંભીર છે, જે કીધું છે જોઈને એમ લાગે કે આ શું વાત કરો છો, પણ આશય ગંભીર હોવાથી અને પોતાને વિશે વિચારવાનું વિશેષ દેખાવાથી તમને પક્કું લખવાનું સ્મરણ થતા આ વાક્ય લખ્યું છે તેના પર યથાશક્તિ વિચાર કરશો એ જ વિનંતી. શું કીધું બોલો, રાંડી રૂએ
જેનો પોતાનો ધણી સ્વામી ભરથાર ગુજરી ગયો એટલે રાંડી છે એ રડે, કારણ કે એના જીવનનો એક સથવારો જતો રહ્યો, કારણ કે એના જીવનનો એક આધાર જતો રહ્યો, જેના આધારે એનું સમગ્ર જીવન ચાલવાનું હતું, જેના વડે એ સંસારની અંદર પોતાના અનેક સ્વપ્ના જોઈને આવી હશે વ્યવહારિક દ્રષ્ટિએ એ પૂર્ણ કરવાના હતા, એ નિમિત્તની ઉપર પૂર્ણ વિરામ લાગી ગયો, એટલે એ તો રડે રડે કારણ કે દુઃખનું કારણ છે, એના માટે વ્યવહારિક દ્રષ્ટિએ એ દુઃખનું કારણ છે, એટલે એ રૂએ, સ્વાભાવિક છે કે રાંડી રૂએ, કારણ કે બધા મોહિત જીવો છીએ, ક્યારે પણ એવો પ્રસંગ બને તો આપણને રડવું આવે, ખરેખર આપણે આપણા સ્વાર્થને રડીએ છીએ પણ રડવું આવે સ્વાભાવિક છે, એમ અહીંયા કહે છે રાંડી રૂએ માંડી રૂએ, હવે જેને લગ્ન કર્યા છે જેનો ભરથાર છે જેને ઘર સંસાર છે એ રૂએ, તો કે તામાની તોલડી તેરવાના માંડે, માએ પડ્યો તે મહા દુઃખ માણે, અહીંયા તો એવું છે માએ પડ્યો તે મહા દુઃખ માણે, એ કરે પછી થાય કરે રે બાપા લગ્ન ના કર્યા તો હરવા ક્યાં કર્યા, લકડે કા લડ્ડુ ખાતા હે વો ભી પસ્તાતા હે નહીં ખાતા હે વો ભી પસ્તાતા હે, માંડી રૂએ માંડી પણ 5 15 25 વર્ષ લગન પછી 50 વર્ષ થાય છોકરાઓ કયું માને નહીં, સ્વચ્છંદે ભરતે શરીર થાકી જાય, બીજાનું અવલંબન લેવું પડે, અને જ્યારે કોઈ ગણકારે નહીં ત્યારે એમ થાય કરે રે આ લગન કરીને શું સાર કરે, આ છોકરાઓ છોકરાઓ રાજી રાજી થઈ ગયા પણ શું સાર કરે છે, એટલે કોઈ એવા પ્રસંગો જ્યારે બને વૈરાગ્યના ત્યારે કહે છે કે માંડી પણ રૂએ, એટલે સંસારમાં પડીને પણ રૂએ, કારણ કે સંસારમાં દુઃખ દુઃખ અને દુઃખ સિવાય કઈ જોઈ નથી, સ્ત્રી એક એવી વ્યક્તિ છે કે જે બલિદાનની મૂર્તિ છે, બાળપણમાં નાની હોય છોકરીની અવસ્થામાં હોય બાળકી હોય ત્યારથી હવે આપણે બારકાળથી એક ઘેર જવાનું છે, સંસ્કાર આપો આમ સમજાવો આવું કરો આવું કરો, છોકરાને જે કરે છો વાંધો નહીં પણ છોકરીને બારકા ઘેર મોકલો, બારકા ઘેર મોકલો, બિચારી નાનપણથી હોય ત્યારથી એને અમુક મર્યાદામાં રહેવું પડે, સંસ્કાર અપેક્ષા એનો કઈ વાંધો નથી પણ એમાં રહેવું પડે, કે પછી જ્યારે મોટી થાય પડીને સાસરે જાય ત્યારે સાસુને સસરાને જેઠને સ્વામી એ જે કહે કહેવાનું પોતાની ઈચ્છા જી રહો, કાંઈ ચાલે નહીં, નહીં મારા સાસુ નહીં ગમે, નહીં મારા સસરા નહીં ગમે, બા અમારા ઘરમાં નહીં ચાલે, અમારા એમને નથી ગમતું એમ ચાલે, થોડા છોકરાઓ મોટા થાય એ પણ ચલાતા એમ કે હા સૌ મારું ઘર થશે પછી કરીશ, તો છોકરાઓ મારું કયું સાંભળે નહીં, કાં તો વહુ આવે એ પોતાની ઈચ્છા મુજબ કરે, ચાર આવતા એટલે દીકરો વહુની નજરથી જોતો થાય અને માને ધક્કો મારે, આની પરિસ્થિતિ છે, બાળપણ એમાં ગયું યુવાનીમાં ગઈ અને વૃદ્ધાવસ્થામાં પણ એને કોઈ દિવસ સુકમ શાંતિ સંતોષ એવું મળતું નથી, એવું દુઃખ એને જોઈએ છે, એ ખરેખર બલિદાનની મૂર્તિ છે, એ આપે જ છે પોતાનું સમગ્ર જીવન નાના બાળકને આપી દે, જ્યારે એ પોતે પરણીને જાય ત્યારે બધા ઘરનાને સુખી કરવામાં પોતાનું જીવન ખર્ચી નાખે અને વૃદ્ધ થાય અને બાળકોના બાળકો અને પોતાના દીકરાઓ હોય એના અમુક વખતે મેણા ટોણા સાંભળી ગમે તેમ કરી સહન કરી અને એનું જીવન પૂર્ણ કરે છે, પણ એ સંસ્કારની પણ દાત્રી છે અને શિક્ષણની પણ દાત્રી છે, એટલા સારા સંસ્કાર આપી અને પોતાના જે કંઈ પણ ઘરમાં જે મૂકાયું હોય ત્યાં આગળ ઘરને કુટુંબને ઉજ્જવળ આપવાનો એટલે એનું જીવન તો ખરેખર બલિદાનમય છે, આપણે આપણા કરતા પ્રથમ નંબર તો બહેનોને આપવો જોઈએ, આપણે ભલે કમાઈએ છે કદાચ એવું જીવનમાં કરતા હોય બહુ મોટું કામ નથી કરતા, મોટું કામ તો એ લોકો કરે છે, કદાચ એમના જેવું આપણે સહન કરવાનું આવે તો આપણે સહન ન કરી શકીએ અથવા એ સહન કરતા એટલું લાંબુ જીવન પણ ન જીવી શકીએ, ભલે વ્યવહારિક વાત છે પણ સમજવા જેવી છે, રાંડી રૂએ માંડી રૂએ ઘર માંડી જે એ પણ રડે છે, કારણ કે ત્યાં અનેક પ્રકારની તકલીફો છે, મેં કીધું એમ તાંબાની તોલડી તેર વાના માંગે, હાથ હુંદાય ત્યાં તેર તૂટે એવી ઘરની હંમેશા પરિસ્થિતિ હોય છે, એક માંગે ત્યાં બીજું હાજર હોય, બીજું કરે ત્યાં ત્રીજું હાજર હોય, એ કરે ત્યાં બીજા ચાર ઉભા થઈ ગયા હોય, એમાંથી નીકળી જ ન શકે એટલે માંડી રૂએ, અને કે જે પણ સાત ભરતાર વાળી તો મોડું જ નવું કાઢે, પણ જેને સાત ભરતાર હોય એનું શું, સાત ભરતાર હોય એનું શું, તો કે એક તો અહીંયા કહેવાનો આશય એમ છે કે એટલી બધી ગુંચવાઈ ગઈ હોય, એટલી બધી ગુંચવાઈ ગઈ હોય કે એને તો સહેજ પણ મોઢું ખોલવાની ફુરસત ના, દુઃખ દુઃખ અને દુઃખ ચારે બાજુથી એવી ફસાઈ ગઈ હોય, એટલે કેવળ તાત્પર્ય છે કે જેટલો જેટલો આ સંસારની અંદર જીવ ખૂબતો જાય ડૂબતો જાય એટલો એટલો દુઃખી દુઃખી ને દુઃખી થતો જાય, એમાંથી બહાર નીકળવા માટે અવકાશ પણ પ્રાપ્ત ન થાય, માટે ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ એક મર્યાદામાં રહેવું, એક વિવેકમાં રહેવું, ફરજ રૂપે કાર્ય કરીએ છીએ એ કરવું, છતાં પણ ક્યાંય કર્તૃત્વ ભાવ લાવવો નહીં, ક્યાંય અહમ ભાવ લાવવો નહીં, ક્યાંય હું કહું છું એમ જ થવું જોઈએ એવું ભાવ લાવવો નહીં, સહજપણે જે વસ્તુ બને છે એનો સ્વીકાર કરવાનો આપણા જીવનમાં એક પ્રયત્ન કરવો, સહજપણે થશે નહીં અહમ છે ને ઉછાળા પાડશે,
કઈ જાણતો નથી, મને કઈ ખબર નથી પડતી, અમે કઈ બુદ્ધ છીએ, એ મને આવી જશે. તત્વ વડે, જ્ઞાન વડે, સદગુરુના ઉપદેશ વડે, સાધના વડે, ભક્તિ વડે, વૈરાગ વડે, મારે જે કર્મો કર્યા હવે નથી કરવા એવી જાગૃતિ વડે, આત્માને જગાડવું છે, આશ્રમથી બચવું છે, એવા અનેક પ્રકારના વિવેકને લાવીને ત્યાં આગળ સંતા ભાવને ધારણ કરવું જોઈએ. એ કહે છે કે આશ્ચર્ય છે કે તેને પ્રતિભાશાળી એવા વિદ્વાન, એટલે કે જે સંસારની અંદર ગળાડૂબ છે, વિષય કસાયની અંદર ગળાડૂબ છે, કર્મના ઉદય જે કંઈ પણ મળ્યું છે એને પોતાનું માને છે, એનાથી અહંભાવ કરે છે એવા જ્ઞાની જીવો ચંદ્રમુખી બતાવે છે. એટલે એની અંદર આસક્ત અને આરૂઢ થાય છે. વિવેકજી તો જે કંઈ પણ કર્મના ઉદય મળ્યું હોય એમાં સમતા ભાવ આવે. ઠીક છે, ઠીક છે. બીજા બધા આવી તમને કહો, મારો દીકરો ફોરેન ના, આ તમારે બે ફોરેન ગયા, એક લંડન એક અમેરિકા છે, એક તો પાઉન્ડ માં એક ડોલર ના. અરે આટલું બધું કુદી કુદી હું બોલું છું, તમે હું હું તમે બુદ્ધું છો, ખબર નથી પડતી. તમારા દીકરાની વાત કરું કે ભાઈ તું અજ્ઞાની મૂળ છો અને એટલો બધો મોહ આવે છે, એટલે તું એમ કહે છે તમારો દીકરો ભાઈ કેવું પડે આ અમેરિકામાં છે, આમાં કમાય આમાં મને કાંઈ એમાં મહત્વ લાગતું. ઠીક છે, એમના કર્મના ઉદય પ્રમાણે જે થવાનું એમ થાય. મારે એનાથી કોઈ હર્ષોક નથી, કોઈ નિસ્બત નથી, કોઈ સુખદુખ નથી, એનું ભવિષ્ય. અમે તો સંસ્કાર આપ્યા અને કીધું ભાઈ બે પાંચ વર્ષ જાઓ પછી આવીને આ દેશમાં સેટલ થજો. અહીંયા સંસ્કૃતિ છે, અહીંયા પિલગ્રિમેજ છે, અહીંયા મોક્ષ છે, અહીંયાનો ઉપદેશ છે, અહીંયા આગળ રહેવાથી કંઈ એવું વાતાવરણ મળશે કે વર્તમાનમાં સુખ શાંતિ મળે અને ભવિષ્યમાં પણ સાચા સુખ અને આનંદનો માર્ગ પ્રશસ્ત થાય. પછી જેવી આપની મને કંઈ એનું મહત્તા ન લાગતી, તમને લાગે એટલે તમે કીધું છે જ્ઞાની સાહજી છે, ગંભીર છે, ઠીક છે, જાગૃત છે, કર્મના ઉદય બધું બની રહ્યું છે એમ જુએ છે અને એમાં પોતાની જાતને જોતા નથી. જો આગળ શું કહે છે, રચાયુ કામાસ મુખમતી ન બદાસ્તિ નિચય ઉચાઉ માંસો ચાયો જઠરમ વિવેષ્ટાદિ ઘટિકા મલો સર્ગે યંદ્રમ જગનમ પલાયા ક્રમયુગમ તદાધાર સ્તુણે કેમિક કિલ રાગાય મહતાં. એને વર્ણન ચાલે છે. જે સ્ત્રીના વાળ જૂના સ્થાન રૂપ છે, મુખ ચામડાથી સંબદ્ધ હાડકાના સમૂહથી સંયુક્ત છે, સ્તન માંસથી ઉન્નત છે, ઉદર પણ વિષ્ટાદિના તુચ્છ ગળા સમાન છે, જગન મળ છોડવાના યંત્ર સમાન છે અને બંને પણ તે યંત્રના આધારભૂત સ્તંભો સમાન છે, આવી તે સ્ત્રી શું મહાન પુરુષો માટે રાગનું કારણ થઈ શકે? અર્થાત થઈ શકતી નથી. જવાબ તો એક જ છે, લાખ દુઃખોકી એક દવા હૈ ક્યો ના અજમાય. વિવેક બુદ્ધિ, જ્યાં વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય, જ્યાં સત્સંગ દ્વારા વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજમાં આવે, ત્યાં બધી પીડાઓ, બધા કષ્ટો, બધા દુઃખો, બધા અવિચારો, બધા પુરુષાર્થ, બધા એક સાથે બધાનું સોલ્યુશન આવી જાય. કોઈ વસ્તુ કરવાની રહેતી, અનેક પ્રકારના વિવેક, અનેક પ્રકારની સદબુદ્ધિ, અનેક પ્રકારની જાગૃતિ, અનેક પ્રકારના વર્તનની અંદરની સુધારણા એકમાત્ર સત્સંગના આશ્રય, એકમાત્ર વસ્તુનું વાસ્તવિક સ્વરૂપથી સમજવાથી થાય છે. અને એટલે સમયસાની શરૂઆતમાં એમ કહેવું પડ્યું કે અય કથમ અમૃત્વા તત્વ કૌતુ હલી સન. અમૃતચંદ્ર આચાર્ય કહે છે, જીવ તું મરીને પણ તત્વને જાણ, કારણ કે તત્વને જાણવા માત્રથી જ તારા વિભાવ ભાવ તૂટશે, તારી પરમા સુખ બુદ્ધિ તૂટશે, તારો પરમા પુરુષાર્થ તૂટશે, તારા કષાય ભાવ મંદ થશે, તારા પાંચ ઇન્દ્રિયના વિષયમાં જે આસક્તિ છે એના અંકુરો છે એ ત્યાં આગળ મૃતપ્રાય થઈ જશે, તારા રાગ અને દ્વેષ છે એ ઘટશે, સર્વાત્મા સંતૃષ્ટિ પ્રગટશે, સાચા દેવ ગુરુ અને ધર્મ માતાને શ્રદ્ધા ઉત્પન્ન થશે અને સફર કલ્યાણના માર્ગમાં હે ભગવે જીવ તું સરળપણે આગળ વધી શકશે. એક જ ઉપાય છે બધાનો, એકમાત્ર સત્સંગ. જે સ્ત્રીના વાળ જૂના સ્થાન રૂપ છે, મુખ ચામડાથી સ્ત્રીના વાળ, દરેકે દરેક વસ્તુ સ્ત્રી એક એવી વસ્તુ છે, સ્ત્રી એવી વસ્તુ નથી, કામના સંસ્કાર એવા છે,
કારણ કે જ્યારે જ્યારે જીવ અનંતકાળથી પરિભ્રમણ કરતો હતો ત્યારે એક ઇન્દ્રિય તો ઓછામાં ઓછી નિયમથી હતી 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 અને એક ઇન્દ્રિય હોય તો એ નિયમથી સ્પર્શ ઇન્દ્રિય હોય એક ઇન્દ્રિય જીવ હોય અને એકલો કર્ણ ઇન્દ્રિય હોય એવો જીવ હોય એક ઇન્દ્રિય જીવ હોય અને એકલું નાક હોય એવો જીવ હોય એક ઇન્દ્રિય જીવને નિયમથી સ્પર્શ ઇન્દ્રિય હોય બે ઇન્દ્રિય જીવને નિયમથી સ્પર્શ અને રસ્તા હોય કે એને સ્પર્શ રાખો અને પછી આંખ આપો કે એવું ના હોય સ્પર્શ અને રસ્તા જોઈએ ત્રણ ઇન્દ્રિય જીવને નિયમથી સ્પર્શ રસ્તા અને ગ્રહણ હોય ચાર ઇન્દ્રિય જીવને એ ઉપરાંત ચક્ષુ હોય અને પાંચ ઇન્દ્રિય જીવને ચાર ઉપરાંત કર્ણ હોય આ પ્રમાણે પાંચ ઇન્દ્રિય જીવોની વ્યવસ્થા છે તો જીવ ક્યારે એક ઇન્દ્રિય વગર હતો આપણે ક્યારે એક ઇન્દ્રિય નહોતા એવા જીવ બને એક ઇન્દ્રિય ના હોય એવું તો હોય જ નહીં મિનિમમ એક ઇન્દ્રિય તો આ જીવને દેહ ધારણ કરે તો હોય 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 અને એક ઇન્દ્રિય હોય ત્યારે નિયમથી સ્પર્શ ઇન્દ્રિય હોય બીજી કોઈ પણ એટલે અનંત કાળથી આ જીવે જે પરિભ્રમણ કર્યું એમાં સ્પર્શ ઇન્દ્રિય તો એને હતી હતી ને હતી એટલે સૌથી ગાઢા સંસ્કાર આત્મા ઉપર કોના કે સ્પર્શ ઇન્દ્રિયના કારણ કે સૌથી જૂની દોસ્તી એની સાથે છે એ સ્પર્શ ઇન્દ્રિય વગર ક્યારેય નહોતો એટલે સ્પર્શ ઇન્દ્રિયના સૌથી ગાઢા સંસ્કાર છે એટલે તમે જો બીજી બધી વસ્તુઓમાં જેવું છે કાનમાં તો કાનની આસપાસ જે વસ્તુ આવે એની લિમિટમાં એ જ સંભળાય એનાથી વિકાર થાય આંખમાં તો જેટલું દોખાય જે મર્યાદામાં એનાથી વિકાર થાય એનાથી વિશેષ વિકાર ન થઈ શકે સ્વાદ ઇન્દ્રિય તો જે કંઈક ખાઓ ત્યારે વિકારી ભાવ થાય એટલે ખાવાનું સારું ખોટું લાગે ઈચ્છા થાય અનિચ્છા થાય એવું બને કંઈ કાનમાં લગાડવાનું થાય આંખમાં લગાડો ખાવાનું તો થાય ઇન્દ્રિય પોત પોતાનું જાણી શકે પણ એક સ્પર્શ ઇન્દ્રિય જે છે એનું ક્ષેત્ર કેટલું આખું શરીર આખું શરીર સ્ત્રીના કોઈ પણ અંગને જોવાથી કે ટચ કરવાથી વિકારી ભાવ થાય અને અંગ તો જોવા દો તમે બસમાં બેઠા હોય તમારી બાજુમાં સ્ત્રી બેઠી હોય અને જો એનો સાડીનો છેડો પણ ઉડીને તમારા શરીરને અડતો હોય ને તો વિકારી ભાવ ઉત્પન્ન કરે છે કારણ કે એટલા બધા સંસ્કાર એના દ્રઢ છે એટલા બધા સંસ્કાર અનાદિકાળથી આ જીવે એના દ્રઢ કરેલા છે કે એને કિન પ્રકારે એને સુભુક્તિ એમાં ભાષ્યા કરે હતી તો કે આ વાળ તો હું ઉદાહરણ આપું કે વાળ પણ એ છે સ્ત્રીના વાળ પણ આકર્ષણનું કારણ બને છે એટલે કે સ્ત્રીના વાળ જૂના સ્થાન રૂપ છે એમાં હું હું કે પણ એમાં તો જૂને લીખ આટલા બધા મોટા મોટા હોય તો એમાં આપણા માથે વાળ જ ના હોય તો જૂને લીખ ના રહે પણ સ્ત્રીના વાળ તે જૂના સ્થાન રૂપ છે મુખ ચામડાથી સંબંધ હાડકાના સમૂહથી સંયુક્ત છે હાડકું અને ચામડું એ બંને જોડાયો એનાથી આ મુખ બને છે મુખમાં શું છે હાડકું ચામડું બીજું શું છે એની અંદર શોભામય છે શું એમાં શોભા જેવી શું વસ્તુ છે આ જ સ્ત્રીને 5-15-25-50 વર્ષ થઈ જોશો પોખી થઈ ગઈ હોય દાંત પડી ગયા હોય ગાલ અંદર બેસી ગયા હોય અને બોલે ત્યારે મોઢામાંથી છો પડતું હોય તો એને જોઈને કઈ રાગ થાય છે આ એ જ વસ્તુ છે આ એ જ વસ્તુ જેની અત્યારની અવસ્થા છે એની પર્યાય બદલાય ત્યારે તમે એને સ્વીકાર કરી શકતા નથી એમાં રાગ ઉત્પન્ન થતો નથી તો કે એનાથી સંયુક્ત છે સ્તન માંસથી ઉન્નત છે જેને લખ્યું છે ને આપ વૈરાગ્ય વિશે શરૂઆતમાં ભાઈ ભરતોરી ભરતોરીનું એક શાસ્ત્ર વાંચેલું નાનું એમાં આવેલું હું કઈ સ્ત્રી નથી કે માંસના લોચા રૂપ સ્તનને લઈને મારે ફર્યા કરવું પડતું હોય પુરુષે એનું બધું મહાત્મ્ય બતાવ્યું છે કે લોચા લઈને મારે ફર્યા કરવું પડતું હોય એ લોચાને સાચવવાના પ્રયત્નો કરવા પડતા હોય એવું મારે કઈ નથી એને કે જે સ્તન માંસથી ઉન્નત છે એ પણ એક માંસનો ટુકડો છે એમાં એ માંસ છે એ સિવાય બીજું કાંઈ પણ નથી ઉદર પણ વિષ્ઠાદિના તુચ્છ ગળા સમાન છે એ ઘડો છે ઉદર પેટે ઘડો છે ગળા જેવું છે એની અંદર ખોરાક જાય છે બનો હોય છે વિષ્ઠા વગેરે બધું થાય છે એ બધું એમાંથી જ થાય છે એ ખોરાક આગળ જાય ને થાય પણ એટલે કે છે કે એ તુચ્છ ગળા સમાન છે જગત મળ છોડવાના યંત્ર સમાન છે હવે જ્યાંથી તમે એ છોડો છો જ્યાં અહીંયા આગળ તમે એને સિગ્મોઇડ કે જે કહેતા હોય એમાંથી આ મળને છોડીએ છીએ એ ત્યાંથી જે મંત્રમાં જે સ્વીટ દબાવ ફટ થઈ નીકળતું હોય એ મળ વગેરે છોડે છે એના એનું આ સ્થાન છે એટલે પેઢોની વાત કરે છે કે જગત મળ છોડવાના યંત્ર સમાન છે અને બંને પગ તે યંત્રના આધારભૂત સ્તંભો સમાન છે એક યંત્ર હોય એને સમાન આધારભૂત બે કંઈક ટેકો મૂકવો પડે યંત્રમાં એવું આ યંત્ર છે એના બંને પગ છે તે સ્તંભ છે એની ઉપર આ યંત્ર ઉભેલું છે એની અંદર મળ છે અને પછી એની અંદર વિષ્ઠા છોડવા માટેનું એક યંત્ર છે અને પછી એની અંદર માનસિક ઉન્નત એવા સ્તન છે અને પછી કહે છે કે મું છે મોઢું છે હાડકા અને ચામડીથી બનેલું અને માથાના વાળ એ રીતે આ શરીર બનેલું છે કે જેની અંદર ક્યાંય પણ મોહ કરવા જેવું કોઈ પણ નથી આમાંથી કઈ વસ્તુ ગમી તમને આપણે કઈ વસ્તુ કોઈ વિવેકીને ગમે તો કે કઈ ગમે એવું નથી આવી તે સ્ત્રી શું મહાન પુરુષો માટે રાગનું કારણ થઈ શકે મહાન નો અર્થ અહીંયા વિવેકી પુરુષ
મહાન એક વિવેકી પુરુષ જેણે સત્સંગનું સેવન કરીને, જેણે સત્શાસ્ત્રનું અધ્યયન કરીને વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યું છે, આશ્રમને બંધના કારણો જેણે જાણ્યા છે, પરિભ્રમણનું કારણ જેણે જાણ્યું છે, દુઃખનું કારણ જેણે જાણ્યું છે, એ દુઃખમાંથી મુક્ત થવા ઈચ્છતો એવો પુરુષ એટલે કે મહાન પુરુષ, એને માટે રાગનું કારણ થઈ શકે એટલે કોઈ કાળે સેવે નહીં. કારણ કે જે સર્વ રીતે દુઃખ દુઃખ અને દુઃખનું જ કારણ છે એને કોઈ કાળે સેવે નહીં. અર્થાત કે એ રાગનું કારણ થઈ શકતી નથી. પણ આમાં એકલા ભાઈઓએ બહુ કોર્નર ટાઈટ કરવાની જરૂર નથી કે આ તો બહેનો વિષય કહે છે. આ હંમેશા બંનેને લાગુ પડે છે. જેવો પુરુષને સ્ત્રી માટે રાગ છે એવો સ્ત્રીને પુરુષ માટે પણ રાગ છે. એટલે એવું છે કે પુરુષ પણ પોતાની જાતને બહુ મહાન માને છે, પુરુષ પણ પોતાના શરીરને કંઈક જુદું માને છે, પુરુષ પણ દર્પણની સામે જે ઘણી વખતે અડધો કલાક કલાક સુધી ઉભા રહેતા હોય, અમે નાના તંતલા વાળ કપા જઈએ તો દેવાનું સ્ટાઈલ કાપજો અને પાછા રાજકપૂર ટાઈપ કાપજો એમ કહેતા હતા. પણ આ 5-50 સાઈડ ના વાળ જ ના રહે, હવે કોની સ્ટાઈલમાં કપાવાળા રહે જતો રહે. પુરુષોમાં પણ એવું છે, બહેનોમાં પણ એવું છે, જીવ માત્રમાં આ સંસ્કાર છે. ભલે યોની અનુસાર અલગ અલગ રીતે હોય એ વાત જુદી છે, પરંતુ બંનેની અંદર એ સંસ્કારો છે. એટલે બંનેને આ વાત લાગી પડે છે. તો બહેનોના બહેનોની અપેક્ષાએ બહેનોના આશયથી કહેવામાં આવી એટલું જ ભાઈઓને પણ લાગુ પડે છે. આપણે પણ જો શરીરને પોતાનું માનતા હોઈએ, મજબૂત શરીરથી પોતાને બહુ પુણ્યનો ઉદય છે એમ માનતા હોઈએ, કઈ એવી વાત છતાં આવી હોય, કઈ એવી સમજ શક્તિ આવી હોય, કઈ એવી આર્ગ્યુમેન્ટ શક્તિ આવી હોય, કઈ એવી અનેક પ્રકારની શક્તિઓ ફરતી હોય અને એનાથી પોતાને મહાન માનતા હોઈએ, તો આપણા જેવો અજ્ઞાની અથવા રફ ભાષામાં જોઈએ તો નીચ, એટલે કે જે મૂઢ છે અને નીચ ગતિને પામવાનો છે એના જેવો બીજો કોઈ પણ જીવ છે. આ બધાને કર્મનો ઉદય સમજીને એક શુદ્ધ ચૈતન્ય પ્રભાવ એને કોણ કરે? એ હોય કે ન હોય એ મારા સુખ કે દુઃખનું કારણ થઈ શકતો નથી. એ મારા સુખનું કારણ ક્રમકાળમાં થઈ શકે નહીં. સુખનું કારણ તો પુણ્યનો ઉદય છે. ગમે એવી બુદ્ધિને હોશિયારી હોય, ગમે એવા પંડિતો હોય, પણ ધક્કા ખાતા હોય છે અને મૂર્ખો હોય છે એ બધા ખંભા ખંભા કરીને વધાવતા હોય છે. આવું કર્મનું પ્રામાણ્ય છે. આ બધી કર્મની દશા છે. હું એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આત્મા છું આ સમજી અને કર્મના ઉદયથી જે કંઈ પણ મળ્યું છે એનાથી વિરક્ત થઈએ, એનાથી પાછા વળીએ અને પોતાના ચૈતન્ય મળે દ્રષ્ટિ દિવસમાં 2 વાર, 5 વાર, 15 વાર, 50 વાર, 100 વાર, 200 વાર, 500 વાર, 1000 વાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો આત્મા છે. તંકો કિરણવત ચૈતન્યનો પિંડ, ચૈતન્યનો પુંજ છે. મારે આ જગતને, મારે આ શરીરને, મારે આ કુટુંબ પરિવારને કાંઈ લેવા દેવા. કર્મના જે ઉદય આવે છે એ પણ પૂતગલ છે. હું તો ચૈતન્ય સ્વરૂપે આત્મા છું, એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી એમ ભેદ વિજ્ઞાન કરતો જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એક ભવ્ય દિવસે એ આત્માના અનંત આનંદનો અનુભવ એને થશે. એ કરવા માટે આ બાહ્ય ચારિત્રની મુખ્યતાથી અહીંયા જ્ઞાની પુરુષોએ યથાશક્તિ વર્ણન કર્યું કે જે સમજી અને આપણે એક ઇન્દ્રિયનું વર્ણન કર્યું, અમે 5-5 ઇન્દ્રિયો સમજી લઈએ અને 5-5 ઇન્દ્રિયોના જે કારણો છે અથવા એના જે કંઈ પણ નિમિત્તો છે એનાથી દૂર રહીએ. કદાચ એનું સેવન કરવું પડે તો પણ પરમ વૈરાગ્ય ભાવે, પરમ ઉદાસીન ભાવે, પરમ અનાસક્ત બુદ્ધિએ ભેદ જ્ઞાન સહિત જો એનો ઉપભોગ કરીએ તો એ ઉપભોગ કરતા પણ તીવ્ર કર્મના બંધનથી બચીએ અને સાથે સાથે પોતાના સ્વરૂપની નો લક્ષ્ય કરવાનું એક બળ આત્માઓ જે ઉત્પન્ન થશે એ બળ એટલું બધું જબરદસ્ત હશે કે ગમે તે પરિસ્થિતિમાં પણ આજીવને આધીન નહીં થાય અને પ્રસન્ન ચિત્તે સાધના માર્ગમાં આગળ વધી શકશે. બસ ભગવાન આવી સમજણ આપે, બુદ્ધિ આપે, શક્તિ આપે, અનુકૂળતા આપે. આપણે પણ યથાશક્તિ એના માટેનો ઉગ્ર પુરુષાર્થ કરી અને આ મનુષ્ય વંશને વિભાવીએ એવું ભગવાન આપણને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરી અને અત્યારે વાણીને ગ્રહણ કરું છું. જ્ઞાન સે સુજલો કાલો સુવાણી મસ્તકનો સદા દેત હુંદ એ દિન વાણી ભારતી તો વિજપો દિન રંગ જો તેરા શરણ કહે તો પાવે સુખ ચૈન દેવ ભજો અરિહંત કો ગુરુ સે ગો નિર્ગ્રંથ દયા ધર્મ પાલો સદા યહી મોક્ષ કા પન. નમસ્કાર.
Thank you.